સુરતમાં છાસ આગના બનાવો બનતા રહે છે ત્યારે આજે શુક્રવારે વધુ એક આગની ઘટના બની હતી સુરતના ભવાની સર્કલ પાસે આવેલી શ્રી લબધી પ્રિન્ટ નામના કારખાનામાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે ધીમે ધીમે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગને કાબૂમાં લેવા માટે દસ થી વધારે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી બીજી તરફ મિલના પહેલા અને બીજા માળે એમ કુલ એકસો પચીસ થી વધારે કર્મચારીઓ ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા ફાયર વિભાગની ટીમો આગ ઉપર કાબૂ લેવામાં માટે ભારે મહેનત કરી હતી જોકે હાલ આગ કાબૂમાં આવી ગઈ છે અને ફાયર ઓફિસરો દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરાઈ છે સુરતના કતારગામ વિસ્તારમાં ભવાની સર્કલ પાસે આવેલા સ્ટીલ લબ્ધી પ્રિન્ટ નામના કાપડના કારખાનામાં નીચેના માળે કોઈ કારણોસર આગ લાગી હતી આગ બીજા માળે પણ ફેલાઈ હતી આગમાં કારખાનામાં કામ કરતા એકસો થી વધારે કર્મચારીઓ ફસાયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની આઠથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી દેખાયા હતા મિલમાં કારીગરો કામ કરી રહ્યા હતા તે વેળાએ અચાનક આગ લાગી હતી આગ લાગતા જ મિલમાં નાસભાગ મચી જવા પામી હતી પલભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા મિલમાં આગ લાગતા આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા અને આગની વિકરાતા જોઈને વધારે ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી સુરતના અલગ અલગ ફાયર સ્ટેશનોમાંથી દસ થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા આ ઉપરાંત આ ઉપર આગ ઉપર કાબુ મેળવવા માટે કર્મચારીઓને રેસ્ક્યુ કરવા માટે હાઇડ્રોલીક પ્લેટફોર્મ અધિકારીઓની ભારે જહેમત બાદ આગ કાબુમાં આવવાની કામગીરી દરમિયાન ફાયર વિભાગનો એક કર્મચારી ગંભીર રીતે ઘાયલ થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ કર્મચારીનું ઓપરેશન કરવામાં આવે તેવા પણ સમાચાર મળી રહ્યા છે કાપડના કારખાનામાં જવા માટે એક ગેટ હતો જેના કારણે ફારના કર્મચારીઓને કારખાના પાછળ આવેલી રેસિડેન્સીની દિવાલ તોડીને ફારની ગાડીઓને રસ્તો કરી આપવાની ફરજ પડી હતી લબ્ધી મિલ કાપડની મિલ છે અને તેમાં મોટી સંખ્યામાં કાપડનો જથ્થો રહેલો હતો જેથી આગ લાગતા આ કાપડનો જથ્થો પણ આગની ઝપેટમાં આવી ગયો હોવાનું અનુમાન છે આગના કારણે મિલમાં લાખોનું નુકસાનની આશંકા સેવવામાં આવી રહી છે ડિવિઝનલ ફાયર ઓફિસર જયત્રી પટેલ બેને ને ચોવીસ મિનિટે ફાયર કંટ્રોલ રૂમમાં આગનો કોલ મળ્યો હતો લબ્ધી મિલ્સ એકે રોડ તો ઘટનાસ્થળે સ્ટાર્ટિંગમાં ત્રણ ફાયર સ્ટેશનો રવાના કરવામાં આવ્યા હતા ઘટના સ્થળે જ્યારે આવીને પહેલી ગાડી પહોંચી હતી કતર ગામની એમણે આવીને જોયું કે આગનું સ્વરૂપ મોટું છે તાત્કાલિક અન્ય ગાડીઓને મંગાવવામાં આવી સ્નોર્કલ મંગાવવામાં આવી અને ઉપરના સાઈડમાં જે માણસો પહેલાં ફસાયા હતા ફ્રન્ટ સાઇડમાં પંદરથી સત્તર માણસોને આગળથી રેસ્ક્યુ કરવામાં આવ્યા લેડર્સથી અને હેડોલી પ્લેટફોર્મથી અને પાછળના ભાગમાંથી લેડીઝ અને બીજા અન્ય આઠ જણાને પાછળથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ફાયર ફાઇટિંગ ચાલુ કરેલી હતી વચ્ચેના ભાગમાં મેજર ફાયર થઈ ગયેલું હતું અને બધા ટીમો જે ચારો બાજુથી અન્ય ફાયર સ્ટેશનથી મેજર કોલ જાહેર કરીને તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ એ ઘટના સ્થળ પર આવી હતી અને કામગીરી ચાલુ કરેલી હતી અને ઘટના સ્થળ પર ઉપરના સાઈડમાં જે મટિરિયલ્સ છે પેગડીને જે રસ્તો બની ગયો નીચે પડ્યો હતો અમારા ચીફ ફાયર ઓફિસર ઓલરેડી એમાં ઇન્જર્ડ થઈ ગયા છે અને એને ડાચી ગયા હતા તાત્કાલિક એને હોસ્પિટલમાં રવાના કર્યા હતા અને બાકીની જે ટીમ છે ઓલરેડી કામગીરીમાં લાગી હતી અત્યારે હાલની પોઝિશનના અંદર ટોટલી ફાયર કંટ્રોલ થઈ ગયેલું છે પણ કુલિંગનું કામ ચાલુ છે અને હેડકાઉન્ટ કરી લીધા છે માલિકે માલિકે કહ્યું છે કે કોઈ માણસ હજુ બાકી રહ્યા નથી છતાંય અમારી ટીમ છે એક સર્વે કરી રહી છે અને ફાઇનલ કુલિંગનું કામ ચાલુ છે આ આ એ એ તપાસના વિષય અમે લોકો હજુ જોઈ લેવું પડશે લગભગ આ બિલને એનઓસી આપવામાં આવી નથી અને સિસ્ટમ લાગેલી છે પણ શું ખામી રહી અને આગનું કારણ હજુ જાણવામાં આવ્યું નથી ઇન્વેસ્ટિગેશનનો વિષય છે એ જોવામાં આવશે પછી ખ્યાલ આવશે સિસ્ટમ કેમ ફેલ થઈ છે શું છે આગ કેટલા પ્રમાણમાં જ્યારે ગાડી આવે ત્યારે આગ આગ ઓલરેડી ચારો સાઇડથી પસરી ગયેલી હતી ચીફ ફાયર ઓફિસરની હાલત છે ચીફ ફાયર ઓફિસરને હજુ અમે ઓલરેડી ઘટના સ્થળ પર છે અમે લોકો હોસ્પિટલ એમને રવાના કર્યા હતા અને રેસ્ક્યુ અને ફાયરનું કામગીરી ઓલરેડી ચાલુ હતું